કેમ છો ખેડૂત મિત્રો, મજામાં? હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમએમ પરાસરા. આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે આપણે રોગજીવાતના પ્રશ્નોને લઈને માહિતી આપતા હોઈએ છીએ. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કણકોટના પ્રગતિશીલ યુવા ખેડૂત અને છેલ્લા ઘણા વર્ષો થયા પોતાની આગવી કોઠાસૂઝ અને સરસ મજાની આધુનિક ટેકનોલોજીને સાથે રાખી સફળતાપૂર્વક ખેતી કરવામાં આપણા યુવા પ્રગતિશીલ ખેડૂત તરીકે સમગ્ર વાંકાનેર પંથકમાં સારી એવી ખ્યાતિ છે. નામના ધરાવી હોય તો ગુલામભાઈ બાદી છે. તેણે પોતાનું કહેવાય ને કે સ્કિલ ફાર્મર તરીકે આગવા વિસ્તાર છે જે આપણો, તેમાં સરસ મજાની પકડ છે. તે પોતે ખેતી કરે છે પરંતુ માત્ર મેનેજમેન્ટ જ કરે છે, પોતે મજૂરો રાખે છે અને સરસ મજાની ખેતી કરી જાણે છે. તો આવો જાણીએ કે ગુલામભાઈની જે ચણાની ખેતી છે તેમાં ગુલામભાઈએ કેવા કેવા પગલાં ભર્યા છે, કેટલાના ગાળે ચણાનું વાવેતર કરેલું છે અને કેવી રીતના પિયત આપે છે, તેમજ ખાતરો છે તે ક્યારે વાપરે છે, જંતુનાશક દવાઓનો છંટકાવ ક્યારે કરી જાણે છે અને સરસ મજાનું પાક સંરક્ષણ કેવી રીતે કરે છે તેની તમામ માહિતી છે તે આજે આપણે ગુલામભાઈ બાદી પાસેથી સાંભળવાની છે. હવે ગુલામભાઈ, તમે આ કેટલા વીઘામાં આપણે જે જોઈ રહ્યા છીએ તે કેટલા વીઘામાં ચણાનું વાવેતર કરેલું છે? મારે આ 6 વીઘામાં વાવેતર કરેલું છે અને મેં ચણાનું બિયારણ દર વીઘે 6 થી 7 કિલો અંદર નાખેલું છે. વાવતી વખતે કોઈ રાસાયણિક ખાતર કે છાણિયું ખાતર વાપર્યું? ના, મેં આમાં પાયામાં કોઈ પણ જાતના ખાતર તો દીધા નથી અને છાણિયું ખાતર એ ભર્યું નથી. પણ સ્ટેપ બાય સ્ટેપ હું ઉગ્યા પછી 18 18 0 52 34 છે આ સ્ટેપ બાય સ્ટેપ ખાતર દેતો રહું છું વિકાસ માટે અને ફ્લાવરિંગ માટે. હવે ગુલામભાઈ, તમે જે વાત કરી ટૂંકમાં પાયાના ખાતરોમાં રાસાયણિક ખાતરો છે તે પસંદગી તમે નથી કરતા અને વાવતા પણ નથી, છતાં પણ તમે ચણાનો પાક જે દર વર્ષે લ્યો છો તેમાં સરસ મજાનું ઉત્પાદન પણ તમે લ્યો છો, તો કયા સમયગાળા દરમિયાન અથવા તો કેટલા દિવસના ચણા થાય ત્યારબાદ તમે ખાતરનો વપરાશ છે તે ઉપર પંપમાં છંટકાવમાં કરો છો એની વાત કરો? 15 20 દિવસના થાય પછી પહેલો ડોઝ હું ખાતરનો આપું છું 18 18 નો. તે પછી સ્ટેપ બાય સ્ટેપ ફૂલ અવસ્થામાં ફ્લાવરિંગ વધારવા માટે એ બધા અલગ અલગ ખાતર આવે એ આપતો જાઉં છું સમય અંતરે. હા, બરાબર છે. હવે ગુલામભાઈ, ખાસ કરીને ચણાના પાકનું વાવેતર તમે દર વર્ષે કરો છો, તો આનું કોઈ ખાસ કારણ છે? કપાસમાં બહુ એવો હવે પ્રોફિટ વધ્યો નથી, ગુલાબી ઈયળ પ્લસમાં ખર્ચા વધી જાય છે મજૂરી વેરંટેજ ને આ તે, એટલે એના હિસાબે આ શિયાળુ પાક સારો રહેશે. ચણાનો મફત થતો પાક છે, બહુ એવી મહેનતે છે નહીં, ઈયળ આવે છે, બાકી બહુ લાંબુ તો કાંઈ બીજું છે નહીં. હવે ગુલામભાઈ, મારા પ્રશ્ન એ કરવાનો છે તમને કે અત્યારે જે ચણાનો પાક તમે લીધો છે શિયાળુ પાક તરીકે, તો ચોમાસામાં કયો પાક હતો એની વાત કરો જરા. ચોમાસામાં મારે અડદ હતા, આમાં 8 મણ ઉતાર હોય સારું હતું, વાંધો નહીં, સારું છે. હવે અમારા ખેડૂત મિત્રોને ખાસ એ વાત કરજો કે કેટલાના ગાળે તમે જે આપણે અંતર છે બે લાઈન વચ્ચેનું તે કેટલાના ગાળે તમે કરેલું છે? મેં 30 નું રાખેલું છે. ઓહો, 30 ના ગાળે છે અમારે. હા, બરાબર છે. હવે ગુલામભાઈ, ચણા છે તે હારા થાય તો ક્યાં સુધી ઉતારો છે તે વીઘા દીઠ આપણે મેળવી શકીએ છીએ? મારે 15 થી 18 ના આડે ગાળે રહીએ છે. ગુલામભાઈ, વીઘે સારામાં સારો ઉતાર આવે તો કેટલા મણનો આવે? 15 18, પછી બહુ અતિ સારી મહેનત હોય તો 22 સુધી આવી શકે છે. હા, બરાબર. બાકી મારે 15 થી 18 ના આડે ગાળે રહે છે. હવે ગુલામભાઈ, ખાસ કરીને આપણે વાત કરી તો ચણામાં કેવા કેવા રોગજીવાત છે તે જોવા મળતા હોય છે? ખાસ કરીને મોલો મચ્છી છે, ઈયળ છે, બસ એવા, બાકી બીજા તો ખાસ એવો કોઈ આવતા નથી. હા, બરાબર છે. હવે મોલો મચ્છીનો ઉપદ્રવ જણાય તો કેવી દવાઓ છાંટવી જોઈએ? ઇમિડા હે, પછી લીમડા, આપણે લીમડાનું નીમ ઓઇલ આવે છે એ મારી શકો, આવી બધી દવાનો ઉપયોગ કરી શકો. પેલા તમે કઈ કીધી હતી? ઇમિડા. હા, ઇમિડા. ઇમિડા ક્લોપ્રિડ. હા હા, બરાબર છે. અને ગુલામભાઈ, ઈયળનો પ્રોબ્લેમ છે તે પણ વધારે રહેતો હોય છે, તો ઈયળ માટે અમારા ખેડૂત મિત્રોને કોઈ દવા ચિંધો? ઈયળમાં તો પછી કેવો એટેક છે એ ઉપર આપણે ઈયળની દવા મારી શકીએ. પ્રોફેનો સાયપર છે, કોરાજોન છે, પ્રોક્લેન છે, ઘણી બધી અલગ અલગ આવે છે, પણ જેવો એટેક એ પ્રમાણે મારવાની. હા, બરાબર છે. જોયું ને મિત્રો, ગુલામભાઈએ કીધું કે ચણાના પાકમાં ખાસ કરીને 50% ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે જો ઈયળનું ધ્યાન રાખી અને સમયસર પગલાં પાક સંરક્ષણને ભરી તો સારામાં સારું રિઝલ્ટ છે તે આપણે લીલી ઈયળમાં મેળવી શકીએ છીએ. ગુલામભાઈએ આપણને ઈયળની દવાઓ બતાવી કે કોરાજન છે અથવા તો જે ક્લોરાન્ટ્રા નીલીપ્રોલ છે જે સારી કંપનીની આવતી હોય તે તમે વાપરી શકો છો. આ ઉપરાંત
પ્રોક્લેમનું કીધું, આ ઉપરાંત પ્રોફેનો સાઇપર છે, અને ખાસ કરીને ગુલામભાઈએ આપણને વાત કરી કે મોલોમસી છે તેનું સમયસર નિયંત્રણ કરવું જોઈએ, કારણ કે મોલોમસી નામની જે જીવાત છે તેને કારણે ચણામાં સ્ટન્ટ રોગ આવવાની શક્યતા છે તે ઘણી બધી વધી જાય છે. આ માટે આપણને ગુલામભાઈએ કીધું કે ઇમિડાક્લોપ્રિડ છે અથવા લીમડાયુક્ત, જે આપણે નીમયુક્ત આવે છે લીમડા આધારિત તૈયાર દવાઓ, તેનો પણ છંટકાવ કરી તો સારામાં સારું પાક સંરક્ષણ છે તે આપણે મેળવી શકીએ. ગુલામભાઈ, હવે ગુલામભાઈ, ખાસ કરીને ચણાનો પાક આપણે બેસ્ટ રીતે ઉત્પાદન લેવું, સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો એવી કોઈ ટિપ્સ અમારા ખેડૂત મિત્રોને પણ બતાવો, જેથી કરીને ચણાનો પાક અમારા જે ખેડૂત મિત્રોએ લીધો હોય તેમને સારામાં સારું વળતર અને ઉતારો છે તે મળી શકે. આમાં એક તો આપણે યુરિયા ખાતર વાપરવું નહીં, ઓછું વાપરવું, પ્લસમાં બીજા ખાતર વાપરો જે તેલબી વસ્તુમાં કામ આપતો એવા નહીં, પણ ટૂંકમાં દાણો મોટો થાય એ માટે પોટાશ છે એવા અલગ અલગ ખાતર આવે એ વાપરતું રહેવું. હા બરાબર છે. ખાસ કરીને એક કાળજી એ લેવી કે પિયત દરમિયાન પાણી ભરત ન રહેવું જોઈએ, ભરત રહીએ તો સુકારો આવવાની શક્યતા ખરી, અને પાણી બચાવવું એ પણ જરૂરી છે, એ માટે પાણી પણ બચાવવું અને ભરત પણ ન રહેવા દેવું. જોયું ને મિત્રો કે ગુલામભાઈએ કીધું કે પાણી છે તેનો ભરાવો છે જે આપણે પિયત આપતા હોય ત્યારે ન રહે તો આપણને ફૂગજન્ય રોગોમાં ઘણી એવી રાહત છે તે રહેતી હોય છે, કારણ કે આપણને ખબર છે કે વધુ પાણી છે તે પાકને નુકસાન કરી શકે છે અને સતત ભેજને લીધે આપણા જે પાકો છે તે રોગજીવાતનો ભોગ છે તે બનતા હોય છે. આ ઉપરાંત નાઇટ્રોજનયુક્ત ખાતરોનો પણ જરૂરિયાત પ્રમાણે જ આપણે ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી ટિપ્સ છે જે ખેડૂત મિત્રો અપનાવે તો ચણાનો પાક જ નહીં પરંતુ અનેક પાકો છે તેમાં સારામાં સારું વળતર છે તે મેળવી શકે છે. ગુલામભાઈને આપણે અવારનવાર વિડીયોમાં એટલા માટે લાવતા હોય છે કે પોતે પ્રગતિશીલ ખેડૂત હોય, પોતે મજૂરો રાખીને સરસ મજાની ખેતી કરી જાણે છે. ગુલામભાઈ ક્યારેય ખેતી છે તે પોતે નથી કરતા, પરંતુ માત્ર મેનેજમેન્ટ જ છે તે કરે છે, અને આ મેનેજમેન્ટ જ પોતાના અનેક પાકોનું ઉત્પાદન છે તે સફળતાપૂર્વક લેવડાવી આપે છે. પોતે અદ્ભુત કોઠાસૂદનો ભંડાર પણ કહી શકાય, કારણ કે પાવર ટિલરમાં પણ પોતે ત્રણ ત્રણ જગ્યાએ કોઠાસૂદનો ઉપયોગ કરી સરસ મજાના સ્ટેન્ડ છે તે બનાવેલા છે, તેનો વિડીયો પણ આપણે હજારો માણસો સુધી પહોંચાડ્યો. આપણો હેતુ હંમેશા એવો રહ્યો છે કે ઓછા ખર્ચમાં સરસ મજાની ખેતી છે તે ખેડૂત મિત્રો કરી જાણે અને ખેતીમાં આગળ વધે તો ખૂબ સારી એવી નફાકારક ખેતી છે તે કરી શકે છે. હવે ચણાના પાક વિશે જે ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્નો હોય અને એવું લાગે કે આપણે માહિતીની જરૂર છે તો ગુલામભાઈનો કોન્ટેક્ટ છે તે અવશ્ય કરજો. ગુલામભાઈ, તમારો એક મોબાઈલ નંબર આપી દો. 97 1 26 2 58 58. આ છે ગુલામભાઈના નંબર. હજી એક વખત ગુલામભાઈ બોલી જાઓ. 97 1 26 2 58 58. મિત્રો, આ નંબર ઉપર ગુલામભાઈને તમે ફોન કરજો. માહિતીની જરૂર હોય તો જ તમે ફોન કરજો. અમુક ખેડૂત મિત્રો છે તે જરૂર ના હોય તો પણ ફોન કરતા હોય છે અને ખોટો ડિસ્ટર્બ ના થાય તે ધ્યાન રાખવું. રાત્રિના 8 થી 9 ની વચ્ચે જ ગુલામભાઈને ફોન કરજો, કારણ કે ગુલામભાઈ છે તે અનેક ખેતી પાકો શિયાળુ પાકોની પસંદગી કરીને વાવેતર કરતા હોય છે અને ખેતી કામોમાં પણ પોતે વ્યસ્ત હોય છે, તેના લીધે જરૂર લાગે તો જ ફોન કરજો. તે પણ આપણા ખેડૂત ભાઈઓને ઉપયોગી થાય તેવી માહિતી છે તે ફોન ઉપર આપે છે, એટલે ગુલામભાઈનો પણ સમય બચે અને તમને પણ જરૂરી માર્ગદર્શન છે તે મળી રહે. તો મિત્રો, તો ગુલામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી ચણાના પાકની તમે આપી. ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ખેડૂત મિત્રો.